सतकेवल साहिब, परम गुरु पाठशाला संकुल, सतकेवल विद्या मंदिर सारसा। हूँ उमेश चंद्र आर वाघेला, धोरण 7, विषय विज्ञान अने टेक्नोलॉजी, यूनिट नंबर 5, एसिड अने बेज अने क्षार, जेमा भाग 2, टॉपिक तटस्थ पदार्थों हळदर अने जासूदनो सूचक तरीके उपयोग। विद्यार्थी मित्रों, हूँ उमेश चंद्र आर वाघेला आप सर्वे विद्यार्थियों आ ऑनलाइन शिक्षण पद्धति में स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे तटस्थ पदार्थों तथा हळदर अने जासूदनो सूचक तरीके उपयोग जेना विषे भणीशुं। तो चालो विद्यार्थी मित्रों जोईए तटस्थ पदार्थों। हवे विद्यार्थी मित्रों, आपणे अगाउना वीडियो में आ प्रकरण में एसिड अने बेज विषे भणी गया तथा जे कुदरती रीते सूचक तरीके जे पदार्थों वपराय छे ते पण आपणे भणी गया। त्यारबाद आपणे एसिड अने बेज विषे अने तेना गुणधर्मो विषे शीखी गया बाद आजे आ वीडियोनी अंदर आपणे तटस्थ पदार्थों विषे शीखीशुं। तो चालो विद्यार्थी मित्रों जोईए तटस्थ पदार्थों। हवे तेना माटे अहीं आपणने एक प्रवृत्ति आपेली छे, जे छे प्रवृत्ति नंबर 5.1। हवे तेना माटे जे जरूरी साधन सामग्रीनी जरूर पड़े छे ते आ मुजब छे। अहीं प्लास्टिकना कप अथवा प्याला अथवा कसनळीनी अंदर एटले के कसनळीमां लींबूनो थोड़ो रस लई अने तेमां थोड़ू पाणी मिश्र करो। हवे ड्रॉपरनी मदद वडे लाल लिटमस पत्र पर आ द्रावणनो टीपू नाखो। शू रंगमां कोई फेरफार थयो? उपरोक्त प्रवृत्तिनो भूरा लिटमस पत्र माटे पुनरावर्तन करो। जो रंगमां कोई फेरफार जणાય તો તેની નોંધ કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં જે લીંબુ છે તે લીંબુનો રસ છે તે એસિડ છે અને તેની ભૂરા લિટમસ પત્ર ઉપર અસર જણાય છે, એટલે કે જે ભૂરું લિટમસ પત્ર છે તે લાલ બને છે, જ્યારે જે લાલ લિટમસ પત્ર છે તેની ઉપર કોઈ ફેરફાર જણાતો નથી। એટલા માટે અહીં જે લીંબુનું દ્રાવણ બનાવેલું છે તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે। ત્યાર પછી અહીં આ પ્રવૃત્તિને નીચે આપેલા પદાર્થો માટે પણ તેનું પુનરાવર્તન કરો, એટલે કે જે નીચે આપણને પદાર્થો આપેલા છે તે પદાર્થો લઈ અને લાલ અને ભૂરા લિટમસ પત્ર ઉપર તેની અસર આપણે જાણવાની છે। તો અહીં બીજા જે પદાર્થો આપણને આપેલા છે તે છે નળનું પાણી, ડિટર્જન્ટનું દ્રાવણ, એરેટેડ પીણું, સોડા વોટર, સાબુનું દ્રાવણ, શેમ્પુ, મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, વિનેગર, બેકિંગ સોડાનું દ્રાવણ, મિલ્ક ઓફ મેગ્નેશિયાનું દ્રાવણ, વોશિંગ સોડાનું દ્રાવણ, ચૂનાનું નિત્રું પાણી। જો શક્ય હોય તો આ દ્રાવણો નિસ્યંદિત પાણીમાં બનાવવા, એટલે કે જે આ બધા દ્રાવણ બનાવવાના છે તેને નિસ્યંદિત પાણીમાં બનાવવાના છે। અને તમારા અવલોકનોને કોષ્ટક નંબર 5.2માં નોંધો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક બાળકો જે લિટમસ કસોટી કરતા તમને જોવા મળે છે, જે આપ ચિત્રની અંદર જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે તમામ પદાર્થો છે તે કસોટી માટેના દ્રાવણનું તમારે લાલ અને ભૂરા લિટમસ પત્ર ઉપર તેની શું અસર થાય છે તે તમારે અહીં અવલોકન કરવાનું છે અને તેનું નિષ્કર્ષ એટલે કે તેનું શું તારણ નીકળે છે તે તમારે અહીં નોંધવાનું છે। તો ચાલો જોઈએ આપણે જે અહીં જુદા જુદા પદાર્થો આપણને આપેલા છે તેના વિશે જોઈએ। તો આપણને સૌથી પહેલાં જે આપેલું હતું દ્રાવણ તે છે લીંબુનો રસ।
અને આ લીંબુના રસની લાલ લીટમસ પત્ર ઉપર અસર થશે નહીં, પરંતુ તે ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે. એટલે કે તેનો નિષ્કર્ષ એટલે કે તારણ એ નીકળે છે કે લીંબુનો રસ એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી બીજું જે દ્રાવણ છે તે છે નળનું પાણી. હવે જે નળનું પાણી છે તેની લાલ અને ભૂરા લીટમસ પત્ર ઉપર અસર થતી નથી, એટલે એનું નિષ્કર્ષ એ નીકળે છે કે તારણ એ નીકળે છે કે નળનું પાણી એ તટસ્થ પદાર્થ છે. ત્યાર પછી ત્રીજું ડિટર્જન્ટનું પાણી. હવે જે ડિટર્જન્ટનું પાણી છે તે લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે, જ્યારે ભૂરા લીટમસ પત્ર ઉપર અસર થતી નથી. એટલે જે આ ડિટર્જન્ટનું પાણી છે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી છે સોડા વોટર. જે આ જુદા જુદા ઉદાહરણો આપેલા છે તેની અંદર જોઈ શકો છો. હવે જે આ સોડા વોટર છે તેની ઉપર તેનું અસર એટલે કે લાલ લીટમસ પત્ર ઉપર અસર થશે નહીં, પરંતુ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે, એટલે તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી છે સાબુનું દ્રાવણ. તો સાબુનું દ્રાવણ જે છે તે લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે, પરંતુ ભૂરા લીટમસ પત્ર ઉપર કંઈ અસર થતી નથી, એટલા માટે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી છે શેમ્પૂ. હવે વિદ્યાર્થી મિત્રો, જે શેમ્પૂ છે તેની લાલ લીટમસ પત્ર ઉપર અસર થતી નથી, પરંતુ જે ભૂરું લીટમસ પત્ર છે તે લાલ બનાવે છે, એટલે જે શેમ્પૂ છે તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી છે મીઠાનું દ્રાવણ. તો મીઠાનું દ્રાવણ છે તે લાલ અને ભૂરા લીટમસ પત્ર ઉપર અસર કરતું નથી, એટલા માટે તે તટસ્થ પદાર્થ છે. મીઠાની જેમ ખાંડનું દ્રાવણ પણ લાલ અને ભૂરા લીટમસ પત્ર ઉપર અસર કરતું નથી, એટલે તે પણ તટસ્થ પદાર્થ છે. ત્યાર પછી છે વિનેગર. તો જે વિનેગર છે તે ભૂરું લીટમસ પત્ર લાલ બનાવે છે, જ્યારે લાલ લીટમસ પત્ર ઉપર અસર થતી નથી, એટલે વિનેગર એસિડિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી છે સોડાનું, બેકિંગ સોડાનું દ્રાવણ, જે લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે, એટલે કે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે, જ્યારે ભૂરા લીટમસ પત્ર ઉપર તેની અસર થતી નથી. ત્યાર પછી છે મિલ્ક ઓફ મેગ્નેશિયાનું દ્રાવણ, જેમાં લાલ લીટમસ પત્ર ભૂરું બને છે, જ્યારે ભૂરા લીટમસ પત્ર ઉપર અસર થતી નથી, એટલે મિલ્ક ઓફ મેગ્નેશિયા એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી છે વોશિંગ સોડાનું દ્રાવણ, જેમાં લાલ લીટમસ પત્ર ભૂરું બને છે, જ્યારે ભૂરા લીટમસ પત્ર ઉપર અસર થતી નથી, એટલા માટે વોશિંગ સોડાનું દ્રાવણ એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી છેલ્લે આપેલું છે ચૂનાનું નિતરું પાણી. તો આ જે ચૂનાનું નિતરું પાણી છે તે લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે અને ભૂરા લીટમસ પત્ર ઉપર અસર કરતું નથી, એટલા માટે આ જે ચૂનાનું નિતરું પાણી છે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે. તો આ મુજબ આ જે બધા પદાર્થો છે તે લાલ અને ભૂરા લીટમસ પત્ર ઉપર જુદી જુદી પ્રકૃતિ ધરાવે છે, એટલે કે જુદો જુદો રંગ આપે છે અને તેનું તારણ પણ જુદું જુદું મેળવી શકાય છે. તો આ રીતે એસિડ, બેઝ અને તટસ્થ પદાર્થો વિશે આપણે લાલ અને ભૂરા લીટમસ પત્ર ઉપર તેના રંગ પરિવર્તનને આધારે તે કઈ પ્રકૃતિ ધરાવે છે તેનું તારણ કાઢી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા કોષ્ટકમાં એવા ઘણા પદાર્થો જોવા મળશે કે જેઓ લીટમસ પત્ર પર કોઈ અસર દર્શાવશે નહીં, તેવા પદાર્થોના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે ઉદાહરણો આપેલા છે તેમાં નળનું પાણી, પછી મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, જે લાલ અને ભૂરા લીટમસ પત્ર ઉપર કંઈ જ અસર
बतावशे नहीं, एटले के भूरू लीटमस पत्र लाल नहीं बने अने लाल लीटमस पत्र भूरू बनशे नहीं। एटले एवा जे द्रावणों के जे लाल के भूरा लीटमस पत्रनो रंग बदली सकता नहीं तेमने तटस्थ द्रावण कहे छे, एटले के तटस्थ पदार्थों कहे छे, जेओ न तो एसिडिक प्रकृति धरावे छे के न तो बेजिक प्रकृति धरावे छे, એટલે કે એસિડિક કે બેઝિક નથી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હળદર એ પ્રાકૃતિક સૂચક છે, એટલે કે આપણે હળદરનો પ્રાકૃતિક સૂચક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। તેના માટે એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 5.2, જેમાં એક ચમચી હળદરનો પાવડર લઈને તેમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરો। હવે ફ્લોટિંગ પેપર એટલે કે ગાળણ પત્ર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો। ત્યારબાદ આ હળદરની પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ તૈયાર કરો। હવે હળદરની પટ્ટી પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો અને તેનું નિરીક્ષણ કરો કે શું થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આજે હળદર પેપરનું જે પેપર બનાવેલું છે કટિંગ આની અંદર, તો તેની ઉપર હળદરની પટ્ટી પર સાબુનું દ્રાવણ મૂકતા તે લાલ રંગનું બને છે। એટલે અહીં જે લાલ રંગ બને છે તે બેઝિક દ્રાવણનો રંગ દર્શાવે છે। તો આ રીતે આપણે એસિડ અને બેઝની ચકાસણી હળદર પત્ર ની મદદથી કરી શકીએ છીએ। ત્યાર પછી અહીં એક નોંધ આપેલી છે કે ચૂનાનું નિતરું પાણી બનાવવા માટે પ્યાલામાં થોડું પાણી લો અને તેમાં થોડોક ચૂનો ઉમેરો। આ દ્રાવણને બરાબર હલાવીને થોડા સમય સુધી સ્થિર મૂકી રાખો, એટલે કે પ્યાલાની અંદર તમારે ચૂનો લઈ અને તેની અંદર થોડું પાણી ઉમેરવાનું છે અને થોડા સમય માટે તેને હલાવી અને સ્થિર મૂકી રાખતા જે ઉપરનું પાણી છે તે સ્વચ્છ જોઈ શકાય છે અને નીચે જે ઘટ ભાગ હશે તે નીચે બેસી જશે। ત્યાર પછી ઉપરનું જે પાણી છે તેને નિતારી લો, એટલે બહાર કાઢી લો, જેને આપણે ચૂનાનું નિતર્યું પાણી કહી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી મમ્મીના જન્મદિવસ પર વિશેષ કાર્ડ બનાવી શકો છો। સાદા સફેદ કાગળ ઉપર હળદરની લુગદી લગાવીને તેને સૂકવી નાખો અને ત્યારબાદ કોટન બળ એટલે કે કાન સાફ કરવા માટે મળતા સળકડીના છેડા પર લગાડેલ રૂના પૂમડાવાળી રચના કે જેની મદદથી સાબુના દ્રાવણ વડે તેના પર સુંદર ફૂલનું ચિત્ર દોરો। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે હળદરપત્ર છે તેની ઉપર સાબુનું દ્રાવણ લગાડતા તે લાલ રંગનું બને છે અને આ રીતે સુંદર જે ફૂલનું ચિત્ર દોરી શકાય છે। તમારું સરસ શુભેચ્છા કાર્ડ આ રીતે તૈયાર કરી શકાય છે। ત્યાર પછી આગળ જોઈએ તો તે જ રીતે કોષ્ટક 5.3માં દર્શાવેલ પદાર્થો માટે હળદર પત્રની કસોટી કરીને તમારા અવલોકનો કોષ્ટકમાં નોંધો, એટલે કે જે આગળ આપેલા પદાર્થો છે તેની મદદથી હળદર પત્રની ઉપર કસોટી કરવાની છે અને તમારા તારણો જે તમારે નોંધ કરવાની છે અને બીજા પદાર્થોના દ્રાવણનો પણ ઉપયોગ કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, હળદરના ઉપયોગ બાદ જાસૂદના ફૂલનો પણ તમે સૂચક તરીકે ઉપયોગ કરી શકો છો। તો તેના માટે અહીં એક પ્રવૃત્તિ આપણને આપેલી છે, પ્રવૃત્તિ નંબર 5.3। તેના માટે જાસૂદના ફૂલની થોડીક પાંખડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો। હવે તેમાં થોડું ગરમ પાણી ઉમેરો અને આ મિશ્રણને થોડો સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી જેમનું તેમ એટલે કે એમનું એમ રહેવા દો અને આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો।
आ सूचकना पांच पांच टीपा कोष्टक 5.4 में आपेला दर्शावेला पदार्थों में उमेरो एटले के जे आ कोष्टकनी अंदर कसोटी माटे जुदा जुदा द्रावण आपेला छे। तो आज जासूदनो द्रावण बने छे तेने आ पदार्थोनी अंदर पांच पांच टीपा उमेरवाना छे। तो अहीं जे अवलोकन छे ते तमारे नोंधवानुं छे। तो अहीं जे पहेलो पदार्थ आपेलो छे ते छे शेम्पू। तो विद्यार्थी मित्रों अहीं शेम्पू तेनो सौथी पहला रंग जे लाल कलर जोई शकाय छे। त्यार पछी आ जे जासूदनुं द्रावण बनाव्युं छे ते रंग उमेरता तेनी असर जोवा मळशे अने तेना रीते जे शेम्पूनो लाल रंग छे ते घेरो गुलाबी रंग એટલે કે મેજેન્ટા રંગ બનશે। એટલે કે સૌ પ્રથમ જે શેમ્પૂ છે તેની અંદર આ જાસૂદનું દ્રાવણ ઉમેરતા લાલ રંગ હોય છે અને ત્યાર પછી થોડા સમય પછી તેનો રંગ મેજેન્ટા એટલે કે ઘેરો ગુલાબી બને છે। ત્યાર પછી બીજો પદાર્થ આપેલો છે લીંબુનો રસ। તો તેનો શરૂઆતનો રંગ એટલે કે જે જાસૂદનું દ્રાવણ છે તે ઉમેરતા તેનો શરૂઆતનો રંગ લાલ હોય છે। ત્યાર પછી પાછળથી તેનો રંગ ઘેરો ગુલાબી એટલે કે મેજેન્ટા બની જાય છે। ત્યાર પછી ત્રીજું જે દ્રાવણ આપેલું છે તે છે સોડા વોટર। તો સોડા વોટરની અંદર જે જાસૂદનું દ્રાવણ ઉમેરતા સૌ પ્રથમ આપણને લાલ રંગ મળે છે। ત્યાર પછી થોડા સમય પછી આપણને ઘેરો ગુલાબી એટલે કે મેજેન્ટા રંગ મળે છે। ત્યાર પછી આપણને જે આગળનું દ્રાવણ આપેલું છે તે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ, જેમાં જાસૂદનું દ્રાવણ ઉમેરતા શરૂઆતમાં લાલ રંગ મળે છે અને થોડા સમય પછી આપણને લીલો રંગ મળે છે। તો આ રીતે જે રંગ પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી જે આગળ પદાર્થ આપેલો છે તે છે વિનેગર એટલે કે સરકો, જેમાં જાસૂદનું દ્રાવણ ઉમેરતા શરૂઆતમાં લાલ રંગ હોય છે અને પછી તે ઘેરો ગુલાબી રંગ બને છે એટલે કે થોડી વાર પછી ઘેરો ગુલાબી રંગ બને છે એટલે કે મેજન્ટા રંગ બને છે। ત્યાર પછી છે ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ, કે જેમાં જાસૂદનું દ્રાવણ ઉમેરતા તેના શરૂઆતમાં લાલ રંગ જોવા મળે છે, પરંતુ થોડી વાર તેને મૂકી રાખી અને હલાવીને રાખતા તેમાં કોઈ પણ રંગ જોવા મળશે નહીં, એટલે કે લાલનો લાલ જ રંગ જોવા મળે છે। તો આ રીતે જે જાસૂદનું દ્રાવણ છે તેની પ્રારંભિક રંગ અને અંતિમ રંગ જે આપણને કસોટી માટે જુદા જુદા દ્રાવણ આપેલા છે તો તેમાં જુદા જુદા રંગ પરિવર્તન શરૂઆત અને અંતિમ તબક્કામાં આપે છે। તો આ રીતે કોષ્ટકની અંદર તમારે નોંધ કરવાની છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં એસિડિક બેઝિક તથા તટસ્થ દ્રાવણો પર સૂચકની શું અસર થાય છે તે જાસૂદનું ફૂલનું સૂચક જે આકૃતિ 5.3ની અંદર જોઈ શકાય છે। હવે એસિડિક દ્રાવણને ઘેરા ગુલાબી એટલે કે મેજન્ટા અને બેઝિક દ્રાવણને લીલા રંગનું આ જાસૂદનું ફૂલ બનાવે છે, જે આપણે આ કોષ્ટકની અંદર શીખી ગયા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે આપણને કસોટી માટેના જે દ્રાવણ આપેલા છે તેમાં હળદરના દ્રાવણ પર અસર એટલે કે જે આ જે જુદા જુદા પદાર્થો આપેલા છે તેનો હળદરના દ્રાવણ પર શું અસર થાય છે તેની નોંધ કરવાની છે। તો અહીં જે લીંબુનો રસ આપેલો છે તો તેના પર જે હળદરના દ્રાવણ પર તેની અસર, તો અહીં જે હળદરપત્ર છે તે લાલ રંગનું બને છે। અહીં વિદ્યાર્થી મિત્રો હળદરના દ્રાવણ પર અસર
એટલે કે હળદરનું દ્રાવણ પણ ઉપયોગમાં લઈ શકાય, અથવા તો તેની જગ્યાએ હળદર પત્ર જે લિટમસ પત્રની જેમ કામ કરે છે તેનો પણ ઉપયોગ કરી શકાય. તો જે અહીં લીંબોનો રસ જે હળદરની અંદર હળદરના દ્રાવણની અંદર ઉમેરતા તે લાલ રંગનું બને છે, એટલા માટે લાલ રંગનું બનવાથી તે જે સાબુનું દ્રાવણ છે તે બેઝિક દ્રાવણ છે તેમ કહી શકાય. એવી રીતે અહીં લીંબુનો રસ આપેલો છે તે હળદર પત્રની અંદર ઉમેરતા તેની પર કંઈ અસર જોવા મળશે નહીં, એટલે જે લીંબુનો રસ છે તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી આપણને બીજું જે પદાર્થ આપેલો છે તે છે નારંગીનો રસ, જે સ્વાદે ખાટો હોય છે અને તે હળદરના દ્રાવણ ઉપર અસર કરતો નથી, એટલે તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, જે હળદર પત્રની અંદર અથવા તો હળદરના દ્રાવણની અંદર નાખતા થોડા ટીપા નાખતા તે લાલ રંગનું બને છે, એટલે જે મિલ્ક ઓફ મેગ્નેશિયા છે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી આગળનું છે કે બેકિંગ સોડા, એટલે કે ખાવાનો સોડા. તો આ જે ખાવાનો સોડા છે તેને હળદરના દ્રાવણની અંદર નાખતા જે હળદરનું દ્રાવણ છે તે લાલ રંગનું બને છે, એટલે જે લાલ રંગનું બનવાથી તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી આગળ છે ચૂનાનું નિતર્યું પાણી, જેને હળદરના દ્રાવણની અંદર નાખતા તે લાલ રંગનું બને છે, એટલે તે પણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી બે પદાર્થો આપેલા છે ખાંડ અને મીઠાનું દ્રાવણ, જેને હળદર પત્રની અંદર ઉમેરતા અથવા તો હળદરના દ્રાવણની અંદર ઉમેરતા તે હળદર પત્ર ઉપર અથવા તો હળદરના દ્રાવણની અંદર કોઈ જ અસર જોવા મળતી નથી, એટલા માટે તે તટસ્થ પદાર્થો ગણાશે. તો આ રીતે જે હળદર પત્ર અથવા તો હળદરના દ્રાવણની અંદર આપેલ પદાર્થોની ચકાસણી થઈ શકે છે કે જે એસિડિક છે કે બેઝિક તેની ચકાસણી થઈ શકે છે. આ ઉપરાંત તે તટસ્થ પદાર્થ છે તેની પણ ચકાસણી થઈ શકે છે. હવે હું સમજો કે મારા સફેદ શર્ટ પર હળદરના ડાઘ પડતા તે સાબુથી ધોવામાં આવે ત્યારે તે લાલ રંગનું શા માટે બની જાય છે? કારણ કે જે સાબુનું દ્રાવણ છે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે, જે હળદરના દ્રાવણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા તે લાલ રંગનું બને છે. ત્યાર પછી હું બેકિંગ સોડાના પાવડરને સૂકા લિટમસ પત્ર પર મૂકું ત્યારે મને સાચું પરિણામ મળતું કેમ નથી? કારણ કે અહીં જે લિટમસ પત્ર છે એ બેકિંગ સોડાનું દ્રાવણ બનાવીને પરીક્ષણ કરવું જોઈએ, એટલે કે માત્ર સોડા ઉમેરવાથી તેનું સાચું પરિણામ મળી શકે નહીં, પરંતુ તેનું દ્રાવણ બનાવી અને પછી તેનું પરીક્ષણ કરવું જોઈએ. ત્યાર પછી અહીં પહેલી તમારી સમક્ષ નીચેની સમસ્યાઓ લઈને આવી છે, એટલે કે અહીં કોફી કથ્થઈ રંગની છે, તેના સ્વાદ કડવો છે, શું તે એસિડ છે કે પછી બેઝ? જ્યાં સુધી તમે ચાખો નહીં ત્યાં સુધી તેના સ્વાદ વિશે અજ્ઞાત હોવાને લીધે જવાબ આપી શકતા નથી, એટલે કે માત્ર તેનો કલર જોઈ અને તેને એસિડિક છે કે બેઝિક તેની ચકાસણી અથવા તો તેને કહી શકાય નહીં કે આ એસિડિક હશે કે બેઝિક. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 5.4. શિક્ષકો નીચે આપેલા રસાયણોના મંદ દ્રાવણો તેમની પ્રયોગશાળામાં અથવા શાળાની નજીક આવેલી પ્રયોગશાળામાંથી મેળવવા વિનંતી છે. હવે તેમાં જુદા જુદા જે રસાયણો વપરાય છે તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ચૂનાનું નિતર્યું પાણી. હવે આ બધા દ્રાવણોની ત્રણેય પ્રકારના લિટમસ પત્રો પરની અસરની નોંધ 5.5 જે કોષ્ટક આપેલું છે તેની અંદર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે કોષ્ટક 5.5 આપણને આપેલું છે
તેમાં જે જુદા જુદા પદાર્થો આપણે લીધા આ મુજબ જેની અસર આપણે જે આપેલ કોષ્ટક છે તેમાં નોંધવાની છે. તો અહીં જે લિટમસ પત્ર ઉપર અસર, પછી હળદર પત્ર ઉપર અસર અને જાસૂદના ફૂલના દ્રાવણ પર જે અસર થાય છે આ જુદા જુદા દ્રાવણોની, તે આપણે નોંધવાની છે. તો અહીં સૌ પ્રથમ જે દ્રાવણ લીધું છે તે છે હાઇડ્રોક્લોરિક એસિડ. જે હાઇડ્રોક્લોરિક એસિડ છે તે જે લિટમસ પત્રો છે તેમાં ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. જ્યારે હળદર પત્ર અને જાસૂદના ફૂલના દ્રાવણ ઉપર અસર જોતા તો હળદર પત્ર ઉપર કંઈ જ અસર થશે નહીં, પરંતુ જે જાસૂદના ફૂલનું દ્રાવણ છે તેને મેજન્ટા રંગ આપે છે. ત્યાર પછી આપણે જે બીજું દ્રાવણ લીધું હતું તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ, જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની જેમ જ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને હળદર પત્ર ઉપર અસર કરતા નથી. તેવી રીતે જે જાસૂદના ફૂલનું દ્રાવણ છે તેને મેજેન્ટા રંગ આપે છે. ત્યાર પછી જે આગળનો પદાર્થ છે તે છે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે અને હળદર પત્ર ઉપર લાલ રંગ આપે છે. જ્યારે જાસૂદના ફૂલના દ્રાવણમાં લીલું તેને બનાવે છે, એટલે કે જાસૂદના ફૂલનું જે દ્રાવણ છે તેને લીલું બનાવે છે. ત્યાર પછી જે આગળનો પદાર્થ છે તે છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે અને હળદર પત્રને પણ લાલ બનાવે છે અને જાસૂદના ફૂલનું જે દ્રાવણ છે તેને લીલું બનાવે છે. ત્યાર પછી જે છેલ્લો પદાર્થ આપેલો છે તે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે ચૂનાનું નેતરું પાણી, જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે અને જે હળદર પત્ર છે તેને લાલ બનાવે છે અને જે જાસૂદના ફૂલનું દ્રાવણ છે તેને લીલું બનાવે છે. તો આ રીતે જે રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે અને જે સૂચકોની ઉપર જુદી જુદી અસર દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એસિડવાળું જે દ્રાવણ હશે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બેઝવાળું જે દ્રાવણ છે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. ત્યાર પછી એસિડ એ હળદર પત્ર ઉપર અસર કરતા નથી, પરંતુ બેઝ એ હળદર પત્રને લાલ બનાવે છે. અને ત્યાર પછી જે એસિડ છે તે જાસૂદ પત્રના ફૂલના દ્રાવણને મેજેન્ટા રંગનું અને બેઝ એ લીલા રંગનું બનાવે છે. તો આ રીતે તમારે અહીં કોષ્ટકમાં નોંધ લખવાની છે. ત્યાર પછી અહીં એક નોંધ આપેલી છે કે શું તમે એસિડ વર્ષાથી માહિતગાર છો, એટલે કે એસિડ વર્ષા વિશે જાણો છો. તો એસિડ વર્ષાની હાનિકારક અસરો વિશે સાંભળ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, વરસાદમાં વધુ માત્રામાં એસિડ વળે તેને એસિડ વર્ષા કહે છે. આમ કેવી રીતે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, વરસાદ કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ વરસાદમાં પાણી સાથે ભળી અને કાર્બોનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. અને એસિડ વર્ષા બહુમાળી મકાનો, ઐતિહાસિક સ્મારકો અને વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન કરે છે. તો આ રીતે એસિડ વર્ષા વિશે આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી અહીં એક સાવચેતી આપણને આપેલી છે કે પ્રયોગશાળામાં એસિડ અને બેઝને રાખવા તથા ઉપયોગમાં લેવા માટે ખૂબ જ કાળજી લેવી આવશ્યક છે, કારણ કે તેઓ કુદરતી રીતે જ ક્ષારણ એટલે કે કોરોઝિવનો ગુણધર્મ ધરાવે છે. તેઓ ચામડીમાં બળતરા ઉત્પન્ન કરે છે અને આપણને નુકસાન પણ પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારો આ વિડિયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આગળના જે ટૉપિક છે તે આપણે આગળના વિડીયોની અંદર ભણીશું. તો ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.